સિંહ વનનો રાજા હોવા છતાં પણ શિકાર કરવા માટે એને વનમાં ભટકવું જ પડે છે એને પરિશ્રમ તો કરવો જ પડે છે એક કવિએ ખૂબ જ સુંદર કહ્યું છે મનના મહેરામણમાં સફળતાનું મૌક્તિક મેળવનાર મરજીવો એટલે પરિશ્રમ આમ પરિશ્રમ છે ને એ જ સિદ્ધિનું સોપાન શોપાન છે કહેવાય છે કે કઠોર પરિશ્રમ છે ને એનો કોઈ વિકલ્પ જ નથી વિવિધ મહાન ધર્મોમાં પણ પરિશ્રમનું મહિમા વર્ણવામાં આવ્યું છે ભગવદ્ ગીતામાં પણ પરિશ્રમનું મહિમા વર્ણવતા કહ્યું છે કર્મ અર્થાત કર્મ કરવાનો જ તારો અધિકાર છે ફળ ફળ પ્રાપ્તિનો નહીં જો જો આપણે કર્મ તો તો આપોઆપ મળવાનો જ છે વિદ્યાર્થી છે એ સારું વાંચન કરશે સારું યાદ કરશે સારી રીતે અભ્યાસ કરશે તો એનું પરિણામ એનું રિઝલ્ટ છે એ સારું જવાનું છે એટલે કે બાઇબલમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે મનુષ્ય એ પરિશ્રમ કર્યા વિના ખાવું જ ન જોઈએ મહાત્મા બુદ્ધ ઈશુ ખ્રિસ્ત સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી એમનું જીવન શ્રમથી ભરેલું હતું મહાત્મા ગાંધી સરદાર પટેલ વિનોબા ભાવે પૂજ્ય રવિશંકર મહારાજ વગેરે પોતાના

તેમના જીવનનો ઇતિહાસ અથાગ પરિશ્રમ છે એનાથી લખાયેલો હશે તો આમ કહી શકાય કે પરસિઓ પાડ્યા વિના સુખ અને શાંતિની પ્રાપ્તિ થતી નથી જે રવિશંકર મહારાજે કહ્યું છે કે આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાવવું વધુ સારું છે શ્રમ કરનારું શરીર છે એ હંમેશા નિરોગી રહે છે એટલા માટે જ કહેવાયું છે કે પરિશ્રમ એ જ પારસમણી છે તો આશા છે કે તમને આ મારો નિબંધ છે ઉપયોગી નીવડ્યો હશે શો વિશયુ ઓલ ધ બેસ્ટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય